हेलो डियर स्टूडेंट्स, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी आयोजित बीकॉम सेमेस्टर 4 ની 8/4/2022 જે એક્ઝામ છે એનું પહેલું પેપર કમ્પલસરી ઇંગ્લિશનું છે. તો એમાં એક ગ્રામરનો ટોપિક આવે છે પંક્ચ્યુએશન માર્ક્સ. તો એ જે પંક્ચ્યુએશન શું છે તો એ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો તમારે પેરેગ્રાફની અંદર અથવા તો સેન્ટેન્સની અંદર ક્યાં પંક્ચ્યુએશન માર્ક્સ મૂકવાના છે, પંક્ચ્યુએશન માર્ક્સ કોને કહેવાય છે, આ કમ્પ્લીટ ડિટેલ્સ હું તમને બહુ ઇઝીલી આ વિડીયોની અંદર સમજાવીશ. તો ચલો જોઈએ. વોટ ઇઝ પંક્ચ્યુએશન્સ? પંક્ચ્યુએશન્સને કહેવાય છે વિરામચિહ્નો. તમે અત્યાર સુધી કોઈ પણ લેંગ્વેજ હોય, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કે બીજી કોઈ પણ લેંગ્વેજમાં તમે આ પ્રકારના પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે વિરામચિહ્નો જોયા હશે, જેને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ કહેવાય, કોમા એટલે અલ્પવિરામ કહેવાય, સેમી કોલન કહેવાય છે, કોલન કહેવાય છે, ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાચિહ્ન, એક્સક્લેમેશન માર્ક. તો આ રીતે તમે જે પંક્ચ્યુએશન માર્ક્સ સેન્ટેન્સની અંદર ક્યાંક ને ક્યાંક જોયેલા હશે. ક્યારેય પંક્ચ્યુએશન માર્ક્સ વગર કોઈ સેન્ટેન્સ કે પેરેગ્રાફ બનતો નથી. તો આ પંક્ચ્યુએશન માર્ક્સ શું છે અને એનો આપણે વાક્યમાં કઈ રીતે યુઝ કરી શકીએ? એક્ઝામમાં તમને લોકોને કાં તો પેરેગ્રાફ અને કાં તો તમને સેન્ટેન્સ આપેલા હશે અને એ સેન્ટેન્સમાં કોઈ પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે આ જે ચિહ્નો છે મૂકેલા નહીં હોય તો તમારે પ્રોપર જગ્યાએ આ ચિહ્નો મૂકવાના રહેશે. તો સૌથી પહેલાં તો આપણે પંક્ચ્યુએશન માર્ક્સ શું છે એ જોઈ લઈએ અને ત્યાર પછી આપણે એક પછી એક પંક્ચ્યુએશન માર્ક્સ છે ડિટેલમાં શીખીએ છીએ અને હું તમને સમજાવીશ કે કેવી કેવી પરિસ્થિતિઓમાં તમે કોઈ પણ સ્પેલિંગ કે કોઈ પણ વર્ડ્સ કે કોઈ સેન્ટેન્સ પછી પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ કરી શકો. પંક્ચ્યુએશન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન રાઇટિંગ અ લેંગ્વેજ. કોઈ પણ ભાષા લખવામાં તમારે પંક્ચ્યુએશન માર્ક્સ નો યુઝ કરવો ફરજિયાત હોય છે. પંક્ચ્યુએશન મે ચેન્જ મિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યનો મિનિંગ ચેન્જ કરવા માટે પંક્ચ્યુએશન માર્ક છે સૌથી વધારે મહત્વનો રોલ પ્લે કરે છે. ધ મેઇન પંક્ચ્યુએશન માર્ક્સ આર ગિવન બિલો. સૌથી મુખ્ય જે પંક્ચ્યુએશન માર્ક્સ છે એ આ પ્રમાણે છે. ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ જે મેં કૌંસમાં આપેલા છે દરેક પંક્ચ્યુએશન માર્ક્સ, કોમા એટલે અલ્પવિરામ જે કૌંસમાં આપેલું છે, સેમિકોલન કે જે ડોટ અને અલ્પવિરામ આપણે કરીએ છીએ, કોલન તો આ રીતે બે ડોટ કરીએ છીએ, ક્વેશ્ચન માર્ક અને એક્સક્લેમેશન માર્ક. તો આ રીતે આ મેઇન ટોટલ 6 પંક્ચ્યુએશન માર્ક્સ છે કે જેને સેન્ટેન્સમાં આપણે વારંવાર યુઝ કરતા હોઈએ છીએ. તો પંક્ચ્યુએશન માર્ક્સ શું છે, ક્યાં ક્યાં છે એ જોઈ લીધું. હવે આપણે એક પછી એક એકનો યુઝ જોશું આપણે. તો અહીંયા તમને એના પછીના જે પણ આપેલા છે ઘણી વખત સેન્ટેન્સમાં એ પણ પૂછાતા હોય છે જે સિંગલ ઇન્વર્ટેડ કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા પણ યુઝ થતા હોય છે. લેટ અસ સ્ટડી હાઉ કેન વી યુઝ અબવ પંક્ચ્યુએશન માર્ક્સ ઇન સેન્ટેન્સ ઓર રાઇટિંગ. આપણે વાક્યમાં અથવા તો પેરેગ્રાફમાં આ સેન્ટેન્સની અંદર આ પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ કેવી રીતે કરી શકીએ એ આપણે આ વિડીયોમાં જોશું. પંક્ચ્યુએશન માર્ક્સનો ટોપિક છે, તમને 5 માર્ક્સનો પૂછાય છે, ખૂબ સ્કોરિંગ હોય છે. જો થોડી વસ્તુઓ તમે યાદ રહી જશે તો તમે પંક્ચ્યુએશન માર્ક્સ બહુ ઇઝીલી તમે સેન્ટેન્સમાં યુઝ કરી શકશો. તો પહેલું જોયું છે ફૂલ સ્ટોપ. તો ફૂલ સ્ટોપને તમને ખબર છે પૂર્ણ વિરામ કે જ્યાં વાક્ય પૂરું થાય ત્યાં આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ, ખાસ કરીને હકાર વાક્યોની અંદર, નકાર વાક્યોની અંદર અથવા તો આજ્ઞાર્થ વાક્યની છેલ્લે આપણે ફૂલ સ્ટોપ અથવા તો પૂર્ણ વિરામ મૂકીએ છીએ. ઇટ માર્ક્સ ધ લોંગેસ્ટ પોઝ ઇન અ સેન્ટેન્સ. જ્યારે વાક્ય પૂરું થવાનું હોય ત્યારે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે, કોઈ પણ સેન્ટેન્સના એન્ડમાં ફૂલ સ્ટોપ હોય છે જો એ હકાર વાક્ય અથવા તો આજ્ઞાર્થ વાક્ય છે. તો ધ ફૂલ સ્ટોપ ઇઝ યુઝડ એટ ધ એન્ડ ઓફ એવરી ડિક્લેરેટિવ ઓર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. કોઈ પણ વિધાન વાક્ય કે આજ્ઞાર્થ વાક્યના અંતે આપણે ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. તમે અહીં જોઈ શકો છો કે દરેક સેન્ટેન્સના અંતે આપણે ફૂલ સ્ટોપ મૂકવાનો છે. તો એ પહેલો રૂલ આ યાદ રાખવાનો છે. નેક્સ્ટ છે ધ મેન ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ બિંગ. તો તમે સેન્ટેન્સમાં જોઈ શકો છો કે કોઈ પણ સેન્ટેન્સનો ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનો છે અને એટ ધ એન્ડ તમારે કાં તો ક્વેશ્ચન માર્ક, જો પ્રશ્નાર્થવાચક વાક્ય છે તો ક્વેશ્ચન માર્ક, અધરવાઇઝ તમારે હકાર વાક્ય છે તો ફૂલ સ્ટોપ મૂકવાનું રહેશે. નેક્સ્ટ છે પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ મને મદદ કરો. તો આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે તો છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. ડોન્ટ કમ હિયર. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે છેલ્લે ફૂલ સ્ટોપ આવે છે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ સ્પેલિંગ છે સ્ટાર્ટ થશે કોઈ પણ વાક્ય તો એનો પહેલો સ્પેલિંગ કેપિટલ હશે અને છેલ્લે ફૂલ સ્ટોપ હશે. તો આ રીતે એક્ઝામમાં તમને કોઈ પણ સ્પેલિંગ છે કેપિટલ પણ નહીં હોય, દરેક સ્મોલ લેટરમાં હશે અને ક્યાંય પંક્ચ્યુએશન માર્કનો યુઝ નહીં કરેલો હોય. તો તમારે ધ્યાન રાખીને આ વિરામચિહ્નો અથવા તો પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ કરવાનો છે.
ઇટ ઇઝ યુઝડ આફ્ટર એબ્રિવિએશન ઓર શોર્ટ ફોર્મ્સ એન્ડ ઇનિશિયલ્સ. જ્યારે વાક્યમાં આ રીતના શોર્ટ ફોર્મ આપેલા હોય તો તમે દરેક શોર્ટ ફોર્મની પાછળ તમે પંક્ચ્યુએશન માર્ક એટલે કે ફૂલ સ્ટોપ ડોટનો યુઝ કરો છો. તો અહીં તમે જોવો છો ફર્સ્ટ ધ યુએસએ, તો યુએસએ એ શોર્ટ ફોર્મ છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તો એમાં જે શોર્ટ ફોર્મ છે એની પાછળ તમે આ રીતે તમારે ડોટ યુઝ કરવાનો છે. ધ યુકે, યુનાઇટેડ કિંગડમ, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમે યુ અને કેની પાછળ ડોટ કરેલા છે. બીએ, બેચલર ઓફ આર્ટ્સ, તો એમાં પણ તમે બીની પાછળ અને એની પાછળ ડોટ કરેલું છે. એમએ, બીકોમ, એમકોમ, એમબીએ, પીએચડી, ધ સીએમ, ધ પીએમ, ધ એમપી, ડોક્ટર, મિસ્ટર, મિસિસ, ડૉક્ટર કે વાઢેર, તો આ રીતે આપણા નામની પાછળ પણ આપણે જો શોર્ટમાં નામ લખીએ છીએ તો આપણે ડોટ મૂકીએ છીએ. ડબલ્યુએચઓ, તો આ રીતે શોર્ટ ફોર્મના સ્પેલિંગની પાછળ અથવા તો એ લેટરની પાછળ આપણે ડોટ મૂકવાનું છે. તો આ સેકન્ડ રૂલ છે. ત્યાર પછી ફૂલ સ્ટોપની વાત પૂરી થઈ છે. હવે જોઈએ છે કોમા, એટલે કે અલ્પવિરામ. આપણે અલ્પવિરામ ક્યાં મૂકીએ છીએ તો એ જોવાનું છે. ઇટ માર્ક્સ ધ શોર્ટેસ્ટ પોઝ, એટલે કે સૌથી ટૂંકો પોઝ છે. મીન્સ કે વાક્ય પૂરું થાય ત્યારે નહીં, પણ વાક્ય કંઈક અધૂરું છે, હજી કહેવાનું કંઈક બાકી છે, તો વચ્ચે વચ્ચે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ સેપરેટ ટુ ઓર મોર વર્ડ્સ ઓફ ધ સેમ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. વાક્યનો જે ભાગ છે એને બે ત્રણ ભાગમાં ડિવાઈડ કરવા માટે આપણે કોમા કે અલ્પવિરામનો યુઝ કરીએ છીએ. નાઉનમાં પણ આપણે અલ્પવિરામનો યુઝ કરીએ છીએ. કેવી રીતે? તો એક્ઝામ્પલ આપેલું છે મેં, આઈ મેટ મીરા, રીના, નૈના એન્ડ રિંકુ. તો જ્યારે પણ શબ્દો નાઉન પૂરા થઈ જાય તો છેલ્લા નાઉનની પહેલાં એન્ડ આવશે અને બાકી તમે કોમા મૂકો છો. આ રીતે કોઈ પણ વ્યક્તિનું નામ હશે તો એનું ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. આ પણ ખાસ યાદ રાખવાનું છે, ભલે સેન્ટેન્સની વચ્ચે હોય. વર્બમાં તમે જોઈ શકો આઈ સ્પોક કોમા, એક્સપ્લેન્ડ કોમા, શાઉટેડ ટુ હર, કે હું એને એમને બોલ્યો, એમને સમજાવ્યું અને એમની ઉપર રાડ પાડી. તો આ રીતે વર્બમાં પણ તમે બે ત્રણ વસ્તુ બતાવો છો તો કોમા વચ્ચે વચ્ચે મૂકો છો. એડજેક્ટિવમાં જોઈએ છે કે કોઈ વ્યક્તિને આપણે વખાણ કરીએ છીએ, તો સીમા ઇઝ ક્યુટ, પ્રીટી, રીચ, એટ્રેક્ટિવ એન્ડ કાઇન્ડ. તો અલગ અલગ એડજેક્ટિવ્સની પાછળ કોમા મૂકેલું છે અને છેલ્લા એડજેક્ટિવની પહેલાં આપણે એન્ડ મૂકીએ છીએ. એન્ડ પછી ક્યારેય કોમા નથી આવતું, આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એડવર્બ જોઈએ છે, જે એલવાય થી સમજાવશે કે કઈ રીતે કોઈ કાર્ય થાય છે. ધ ટીચર ટોટ ધ ટોપિક ઇઝીલી, કેરફુલી એન્ડ એક્સલન્ટલી. તો તમે જોઈ શકો છો કે જ્યારે છેલ્લું મૂકવાનું હોય ત્યારે આપણે એની આગળ એન્ડ મૂકીએ છીએ અને સેન્ટેન્સ પૂરું થાય પછી ફૂલ સ્ટોપ મૂકીએ છીએ. તો આ રીતે વચ્ચે વચ્ચે શબ્દો જે આવતા હોય છે તો એની પાછળ આ રીતે કોમા મૂકવામાં આવશે. નો કોમા ઇઝ રિક્વાયર્ડ બિફોર એન્ડ. મેં તમને હમણાં જ કીધું કે એન્ડની પહેલાં કોઈ કોમા નહીં આવે. વેન વર્ડ્સ આર અરેન્જ ઇન પેર કનેક્ટેડ બાય એન્ડ ઓર, નો કોમા ઇઝ રિક્વાયર્ડ. જ્યારે શબ્દોને એન્ડ દ્વારા અથવા તો ઓર દ્વારા જોડાયેલું હોય બે શબ્દો, તો ત્યારે આપણે કોમાનો યુઝ નહીં કરીએ. યુ કેન ઈટ ધીસ ઓર ધેટ, તમે કાં તો આ ખાઈ શકો કાં તો પેલું ખાઈ શકો. તો તમે જોઈ શકો છો કે ધીસ અને ધેટ એ ઓરથી જોડાયેલું છે એટલે આપણે કોમાનો યુઝ નથી કર્યો. પછી આવે છે હી ઇઝ હેપી વિથ હિઝ ફાધર, મી એન્ડ હિઝ મધર. તો અહીંયા તમે જોઈ શકો છો કે એન્ડ પહેલાં મી આવે છે, મીની પહેલાં આપણે કોમાનો યુઝ કર્યો છે, પણ અહીંયા મી અને હિઝ મધર એ બંને એન્ડથી જોડાયેલા છે તો એમાં વચ્ચે ક્યારેય કોમા નહીં આવે. તો આ ખાસ યાદ રાખજો કે એન્ડ અને ઓરથી જોડાયેલા બે શબ્દોની વચ્ચે ક્યારેય કોમા નહીં આવે. નેક્સ્ટ છે ટુ માર્ક ઓફ ફ્રેઝિસ ઇન એપોઝિશન. એપોઝિશન એટલે કે જ્યારે કોઈ વ્યક્તિનો વધારે પડતું એનું એક્સપ્લેનેશન આપવાનું હોય તો વચ્ચે આપણે એના પાર્ટ્સ પાડીને કોમા મૂકીએ છીએ. મહાત્મા ગાંધી, ધ ફાધર ઓફ ધ નેશન, વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર. તો મહાત્મા ગાંધીજીની વાત કરી છે. ફાધર ઓફ ધ નેશન, રાષ્ટ્રના પિતા, તો એ મહાત્મા ગાંધી વિશે જ વાત કરી છે. તો એને પાર્ટમાં ડિવાઈડ કર્યું છે સેન્ટેન્સને, તો અહીંયા દરેક જગ્યાએ કોમા મૂક્યા છે. વોઝ અ ગ્રેટ ફ્રીડમ ફાઈટર, કે એ એક સ્વાતંત્ર્ય સેનાનીના નેતા હતા. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ટેન્સને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે, પણ બંને વસ્તુઓ જે ફાધર ઓફ ધ નેશન અને ગ્રેટ ફ્રીડમ ફાઈટર એ બંને મહાત્મા ગાંધીજી માટે ઉલ્લેખ થયો છે. તો અહીંયા આ રીતે કોમા મૂક્યું છે આપણે. નેક્સ્ટ છે કબીર, ધ ગ્રેટ રિફોર્મર, વોઝ અ વીવર, કે કબીર છે એક સમાજ સુધારક હતા અને એક વણકર કમ્યુનિટીના હતા. તો અહીંયા પણ કબીરને મેં દર્શાવવા માટે વચ્ચે વચ્ચે આપણે કોમા મૂક્યો છે. તો આ રીતે તમે કોમાનો યુઝ કરી શકો.
to separate each pair of words connected by and. જ્યારે પણ તમે end થી બતાવેલા જે બે શબ્દો છે એને અલગ અલગ શબ્દોથી ડિવાઇડ કરવા હોય તો તમે end નો સોરી કોમાનો યુઝ કરી શકો. કઈ રીતે જોઈએ આપણે? હાઈ એન્ડ લો, રીચ એન્ડ પુઅર, ઇન્ટેલિજન્ટ એન્ડ ફુલિસ, મસ્ટ ઓલ ડાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે હાઈ અને લો વચ્ચે કોમા નથી, પણ હાઈ અને લો એક અલગ વસ્તુ છે, પછી કોમા મૂક્યું છે. રિચ એન્ડ પુઅર એક અલગ પાર્ટ છે, પછી કોમા છે. ઇન્ટેલિજન્ટ એન્ડ ફુલિસ તો એના પછી કોમા છે. તો આ રીતે પાર્ટ્સમાં ડિવાઈડ કરેલું છે સેન્ટેન્સ. વન મસ્ટ બી સિન્સિયર એન્ડ ટ્રુથફુલ, પંક્ચ્યુઅલ એન્ડ હાર્ડવર્કિંગ. કોઈ પણ વ્યક્તિ સિન્સિયર હોય અને ટ્રુથફુલ હોય, પંક્ચ્યુઅલ હોય એન્ડ હાર્ડવર્કિંગ હોય, તો એન્ડની આગળ પાછળ કોમા નહીં આવે. પણ કદાચ એન્ડથી જોડાયેલા બે શબ્દો છે એવા ઘણા બધા શબ્દો હશે તો વચ્ચે કોમાથી આપણે સેન્ટેન્સને જોડી દેશું. ત્યાર પછી આવે છે ધેર ઇઝ ઓલવેઝ અ સ્ટોપ બિફોર બટ અનલેસ ઇટ મીન્સ એક્સેપ્ટ. હવે તમે સેન્ટેન્સમાં જોઈ શકો છો કે બટની પહેલાં કોમા આવે છે, પણ જો એનો મિનિંગ કાં તો બધા જ અને કાં તો કોઈ નહીં એવો થતો ન હોય તો સેન્ટેન્સ જોઈએ આપણે. સી વેન્ટ ટુ મીટ હર ફ્રેન્ડ, તેણી તેણીની ફ્રેન્ડને મળવા માટે ગઈ. હવે આ સેન્ટેન્સનો એક હાફ પાર્ટ છે, તમે એને ક્લોઝ પણ કહી શકો. તો પછી કોમા મૂક્યું છે અને પછી કન્જંક્શન તરીકે બટનો યુઝ કર્યો છે. બટ સી વોઝ નોટ પ્રેઝન્ટ, કે તેણી તેણીની ફ્રેન્ડને મળવા ગઈ પણ તેણી ત્યાં હાજર નહોતી. તો અહીંયા સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ છે એટલે આપણે ફૂલ સ્ટોપ મૂક્યું છે. તો આ રીતે કોઈ કન્જંક્શનથી જોડાયેલા બે સેન્ટેન્સ હશે તો તમે કન્જંક્શનની પહેલાં કોમા મૂકી શકશો. He is ill but is ready to come here. તે બીમાર છે પણ તે અહીંયા આવવા માટે તૈયાર છે. તો અહીંયા પણ તમે બટથી જોડાયેલા બે સેન્ટેન્સ છે તો બટની પહેલાં આપણે કોમા મૂકશું. ત્યાર પછી છે ઓલ બટ રામા પાસ ધ ટેસ્ટ. બધા જ પણ રામાએ પણ એક્ઝામ પાસ કરી લીધી. તો અહીંયા તમે બટની પહેલાં જો ઓલ અને નન હશે તો આપણે કોમા મૂકવાનું નથી. નન બટ હિરેન ડીડ હિઝ જોબ. તો અહીંયા પણ તમે જોયું છે કોમા યુઝ નથી થયું. The apostrophe is used with s to mark the possessive case of nouns meaning living creatures. તમને ખબર હશે કે ગુજરાતીની અંદર આપણે એવું બોલીએ છીએ કે આ મારો ડ્રેસ છે, આ તેની પેન છે, આ તેઓનો મોબાઈલ છે, આ પપ્પાની બુક છે, અથવા તો આ મમ્મીના ચશ્મા છે. આવું બોલીએ છીએ, નોની નુના, કે જેને ઇંગ્લિશમાં એફોસ્ટ્રોફી કહેવાય છે. તો તમે જોયું હશે કે એફોસ્ટ્રોફી માટે તમે કોમાનો પણ ઉપર યુઝ કરો છો કોઈપણ સ્પેલિંગની ઉપર અને એસથી જોડાયેલું હોય છે, જેને ગુજરાતીમાં એફોસ્ટ્રોફી એસને કહેવાય છે. કોઈ પણ વ્યક્તિની માલિકીની કોઈ પણ વસ્તુ નોની નુના આપણે યુઝ કરીએ છીએ તો એમાં તમે કોમાનો યુઝ કરો છો પણ સ્પેલિંગની ઉપર. ધ ગર્લ્સ ડ્રેસ એટલે કે છોકરીનો ડ્રેસ, ધ નર્સ યુનિફોર્મ એટલે કે કોઈ નર્સ છે એનો યુનિફોર્મ, અ મંથ્સ હોલિડે એટલે કે મહિનાનો એક રજાનો દિવસ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે કોઈ વ્યક્તિની માલિકીની કોઈ વસ્તુ બતાવી છે તો તમે એફોસ્ટ્રોફી એસનો યુઝ કરી શકો. કદાચ તમને આ રીતે પાછળ એસ આપેલો છે, જગ્યા છોડેલી છે, તો તમારે ઉપર રેફ કરી દેવાનો છે એટલે કે કોમા બતાવી દેવાનો છે. નેક્સ્ટ આવે છે ઓલ પ્લુરલ નાઉન્સ એન્ડિંગ ઇન એસ હેવ એફોસ્ટ્રોફી આફ્ટર એસ ઇન પોઝેસિવ કેસ. કે કદાચ કોઈ સ્પેલિંગની પાછળ તમારે નોની નુના બતાવવાનું છે, કોઈ વ્યક્તિની માલિકીનું કંઈક છે એ બતાવવાનું છે, પણ સ્પેલિંગમાં પાછળ એસ આવે છે તો તમારે એફોસ્ટ્રોફી એસ નથી કરવાનો, પણ માત્ર તમારે કોમા કરવાનું છે. એટલે કે હાફ તમારે જે રેફ કરવાનો છે, જે કોમાની સાઇન આપણે ઉપર મૂકીએ છીએ એ રીતે. જો તમને એક્ઝામ્પલ આપેલા છે, ધ કેટ્સ આઈસ, બોયસ કોલેજ, ધ ગર્લ્સ હેબિટ. તમે જોઈ શકો છો કેટ્સ, બોયસ, ગર્લ્સ એમાં પાછળ એસ આપેલો છે તો એ રીતે તમે એફોસ્ટ્રોફી એસ ન લખી શકો, પણ ખાલી તમારે એસ નથી કરવાનો પણ માત્ર કોમા ઉપર એડ કરી દેવાનો છે. જો નાઉન પ્લુરલમાં છે તો, નહીંતર જો સિંગ્યુલર છે તો ઉપર આપણે ગર્લ્સ, નર્સ, મંથમાં પાછળ એફોસ્ટ્રોફી એસ લગાવેલો જ છે. ત્યાર પછી આવે છે ટુ સેપરેટ શોર્ટ કોઓર્ડિનેટ ક્લોઝ ઓફ કમ્પાઉન્ડ સેન્ટેન્સ. કોઈ બહુ મોટું વાક્ય છે અને એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવાનું છે તો તમે કોમાનો યુઝ કરી શકો. કઈ રીતે? આઈ સો, આઈ કેમ એન્ડ આઈ કોન્કવર્ડ. મેં જોયું, હું અહીંયા આવી અને મેં જીતી લીધું. તો અહીંયા તમે જોઈ શકો છો આઈ સો પછી કોમા છે, આઈ કેમ પછી એન્ડનો યુઝ કર્યો છે એટલે કોમા નહીં આવે જેમ હમણાં જ આપણે સમજ્યું, અને છેલ્લે ફૂલ સ્ટોપ આવશે. The girl joined the school, studied and passed with good marks. તો તમે જોઈ શકો છો કે ધ ગર્લ જોઈન્ડ ધ સ્કૂલ અને સ્ટડીડ એ બંને વચ્ચે કોમા મૂક્યું છે અને પછી એન્ડથી જોડાયેલું છે અને છેલ્લે ફૂલ સ્ટોપ છે. તો આ રીતે સેન્ટેન્સના નાના નાના પાર્ટ્સની વચ્ચે તમે કોમા મૂકી શકો.
નેક્સ્ટ આવે છે ટુ ઇન્ડિકેટ વેર લેટર્સ ઓર સિલેબસ આર લેફ્ટ આઉટ. તમે આવા શોર્ટ ફોર્મ જોયા હશે, આઈ વિલનું આપણે આઈલ કરીએ, ડોન્ટનું ડુ નોટનું ડોન્ટ કરીએ, ડઝ નોટનું ડઝન્ટ કરીએ. તો એમાં પણ તમે જોયું હશે કે આ રીતે ઉપર કોમા જેવી સાઇન હશે. તો એમાં છે આઈ વિલ, એમાં આઈલ કરીએ છે. તો તમને એક્ઝામમાં કદાચ કોઈ સેન્ટેન્સ આપેલું છે અને આઈની બાજુમાં બે એલ આપેલા છે, તો તમારે આ રીતે કોમાની સાઇન ઉપર મૂકી દેવાની છે. ત્યાર પછી ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ કરીએ ત્યારે એ રીતે યુઝ થશે. ઇઝ નોટનું ઇઝન્ટ કરીએ, લેટર્સનું લેટ્સ કરીએ, હેવ નોટનું હેવન્ટ કરીએ, હેઝ નોટનું હેઝન્ટ કરીએ. ઓક્લોક એટલે કે ઓફ ધ ક્લોક, જ્યારે ઘડિયાળની વાત આવે તો આપણે આ રીતે ઓક્લોક યુઝ કરીએ. તો તમને આ રીતે જ્યાં સાઇન હું તમને સમજાવું છું, ફૂલ સ્ટોપ, કોમા, સેમિકોલોન એ બધાની, એક્ઝામમાં તમને પાંચ વાક્યોમાં એ સાઇન નહીં આવે પણ તમારે સાઇનનો યુઝ કરવાનો છે. તો આ રીતે સ્ટેપ ટુ સ્ટેપ હું તમને સમજાવીશ કે ક્યાં ક્યાં આપણે કઈ સાઇનનો યુઝ કરી શકીએ. ત્યાર પછી આ રીતે શોર્ટ ફોર્મમાં સાઇનનો યુઝ થશે કોમાનો. ત્યાર પછી આવે છે ઇન ધ ટેગ ક્વેશ્ચન. તમે જોયું હશે ક્વેશ્ચન ટેગ, જે ગુજરાતીમાં આપણે કોઈ વ્યક્તિને ખાતરી કરાવવા માટે કહીએ છીએ કે તે લોકો આજે આવવાના છે, શું નથી આવવાના. આ રીતે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ તો ક્વેશ્ચન ટેગમાં આપણે આ રીતે કોમાની સાઇનનો યુઝ કરીએ છીએ. સેન્ટેન્સ જોઈએ છે, સી ઇઝ ક્લેવર ઇઝન્ટ સી, તેણી હોશિયાર છે શું નથી. ઇટ ઇઝ ગુડ ઇઝન્ટ ઇટ, તે સરસ છે શું નથી. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઇઝન્ટ ઉપર અને નીચે આ રીતે, આરન્ટ, એમ નોટ, એમાં પણ તમે આ રીતે યુઝ કરી શકો છો. ટુ માર્ક ઓફ ધ ડાયરેક્ટ ક્વોટેશન ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ સેન્ટેન્સ. તમે જ્યારે આ રીતે ડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ વ્યક્તિ કંઈક વાક્ય બોલે છે તો બે સેન્ટેન્સને અલગ અલગ કરવા માટે આપણે કોમાનો યુઝ કરીએ છીએ. મીનલ સેડ ટુ હર મધર, મીનલે તેની મમ્મીને કહ્યું, પછી કોમા આવશે. પછી જ્યારે કોઈ વ્યક્તિના બોલાયેલું ડાયલોગ છે, વાક્ય છે, તો એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકીએ છીએ. યુ આર વેરી કાઇન્ડ ટુ મી, અને પછી આવશે ફૂલ સ્ટોપ. તો આ રીતે તમને કદાચ કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિને કંઈક કહેતી હોય તો તમે એ સેકન્ડ કેરેક્ટર પછી તમે કોમા મૂકી શકો. પછી આવે છે ઓબે માય ઓર્ડર, સેડ ધ કેપ્ટન. કેપ્ટન કહે છે કે તમે મારા ઓર્ડરને ફોલો કરો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઓબે માય ઓર્ડર ડાયલોગ પછી તરત કોમા મૂકેલો છે. તો આ રીતે ડાયરેક્ટ સ્પીચની અંદર તમે બે સેન્ટેન્સની વચ્ચે તમે કોમા મૂકી શકો. ટુ સેપરેટ ધ સબઓર્ડિનેટિંગ ક્લોઝ ફ્રોમ ધ મેઇન ક્લોઝ. જ્યારે હમણાં મેં તમને સમજાવ્યું એ રીતે કે જ્યારે તમે કન્જક્શન્સનો યુઝ કરો છો, એક વાક્ય બે પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય તો તમે વચ્ચે કોમા મૂકશો, છેલ્લે ફૂલ સ્ટોપ મૂકશો. ઇફ યુ વર્ક હાર્ડ કોમા યુ વિલ પાસ ધ એક્ઝામ ફૂલ સ્ટોપ. ધો હી ઇઝ અ પુઅર કોમા હી ઇઝ વેરી ઓનેસ્ટ. તો તમે જોઈ શકો છો કે જ્યારે ઇફ, ધો આ રીતે કન્જક્શન્સનો યુઝ કરીએ છીએ, બે વાક્ય અલગ અલગ ડિવાઈડ કરીએ છીએ તો વચ્ચે કોમા અને છેલ્લે ફૂલ સ્ટોપ મૂકશું આપણે. હવે કોમાનું જે ડિસ્કશન છે કમ્પ્લીટ કરીએ છીએ. હવે નેક્સ્ટ જોવો છે સેમિકોલન. તો આ રીતની સાઇન સેમિકોલન છે, ડોટ અને નીચે કોમા. તો આવી સાઇન પણ તમે ઘણીવાર જોયેલી હશે પણ એકચ્યુઅલી તમને ઘણીવાર ખ્યાલ નથી આવતો કે આ સાઇનનો યુઝ શેના માટે થાય છે. તો આજે આપણે બહુ ઇઝીલી સમજશું. ઇટ ઇઝ યુઝ ટુ સેપરેટ ધ સેન્ટેન્સ બટ નોટ અ કમ્પ્લીટ બ્રેક. જ્યારે વાક્યનો એક પોઝ આપવા માટે, બ્રેક આપવા માટે સેન્ટેન્સ મૂકવાનું હોય ત્યારે આ રીતે અલગ અલગ વસ્તુઓ વાક્યમાં જ્યારે બતાવવાની હોય તો સેમ કેટેગરીની વસ્તુ બતાવવા માટે આપણે આ રીતે સેમિકોલનનો યુઝ કરીએ છીએ. પણ એનો મતલબ એવો નથી થતો કે સેન્ટેન્સ પૂરું થઈ ગયું છે. સેન્ટેન્સ પૂરું થશે ત્યારે માત્ર ને માત્ર ફૂલ સ્ટોપનો યુઝ કરશું આપણે. એક્ઝામ્પલ જોઈએ છે. ધ થીફ એન્ટર્ડ ધ હાઉસ. ચોર છે એ ઘરની અંદર એન્ટર થયો. એકચ્યુઅલી વાક્ય પૂરું લાગે છે પણ હજી પૂરું નથી, હજી કંઈક કહેવાનું બાકી છે. તો અહીંયા આપણે સેમિકોલનનો યુઝ કર્યો છે. તો વાક્ય જ્યારે કમ્પ્લીટ નથી થયું પણ આપણે અમુક અમુક વસ્તુઓ એકસાથે બતાવીએ છીએ પણ ડિવાઇડ કરીને, કોઈ એક વાત છે ને બે ત્રણ વાક્યોમાં ડિવાઇડ કરીને બતાવીએ છીએ તો આપણે સેમિકોલનનો યુઝ કરશું. હી ઓપન્ડ ધ કપબોર્ડ. તો સેમિકોલન જ્યારે આવશે એના પછી તરત કોઈ પણ વાક્યનો ફર્સ્ટ લેટર કેપિટલ નહીં આવે, સ્મોલ આવશે, કેમ કે હજી વાક્ય કન્ટિન્યુ છે. હી ઓપન્ડ ધ કપબોર્ડ. એણે, ચોર ઘરની અંદર પ્રવેશ્યો, એમણે કબાટ ખોલ્યો. હી ટુક ધ જ્વેલ્સ. એણે જ્વેલરી લઈ લીધી. એન્ડ લેફ્ટ ધ હાઉસ સાયલેન્ટલી. અને શાંતિથી ઘર છોડીને જતો રહ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાક્યને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવા માટે વાક્ય પૂરું પણ નથી થઈ જતું અને અધૂરું હોય ત્યારે વચ્ચે આ રીતે તમે સેમિકોલનનો યુઝ કરી શકો છો અને છેલ્લે તમે ફૂલ સ્ટોપ મૂકશો.
To separate compound sentence into two or more simple sentence, જ્યારે કોઈ વાક્યને નાના નાના બે ત્રણ સિમ્પલ સેન્ટેન્સમાં ડિવાઈડ કરવાનું હોય, જેમ અગાઉના સેન્ટેન્સમાં આપણે જોયું, તો ત્યાં તમે સેમિકોલોનનો યુઝ કરશો. ચિંતન પ્લેડ વોલીબોલ, ગૌરવ પ્લેડ ક્રિકેટ. ચિંતન વોલીબોલ રમ્યો જ્યારે ગૌરવ ક્રિકેટ રમ્યો. હવે આ બે વાક્યોને આપણે સેમિકોલનથી જોડ્યા છે, એટલે કે સેમિકોલન નો યુઝ એટલે કર્યો છે કે બે વાક્યો છે પણ બંને અલગ અલગ છે, પણ બંને અલગ નથી, એક જ વાક્યમાં આપણે એનો સમાવેશ કરી દીધો છે. ત્યાર પછી છે હી ઇઝ પુઅર, હી કેન નોટ પે ધ ફીસ, તે ગરીબ છે, તે ફીસ ન ભરી શકે અથવા તો ભરી નથી શકતો. તો અહીંયા પણ બે વાક્યોને મેં સેમિકોલનથી જોડ્યા છે. તો જ્યારે પણ તમારે કન્જક્શનનો યુઝ ન કરવો હોય અને આ રીતે બેથી ત્રણ વાક્યોનું એક સેન્ટેન્સ બનાવવું હોય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, તો સેમિકોલનનો યુઝ કરી શકશો. ત્યાર પછી આવે છે ફોર્થ, દેટ ઇઝ કોલન. તમે આ રીતે બે ડોટ જોયેલા હશે ડાયલોગ રાઇટિંગમાં. ખાસ કરીને કોઈ વ્યક્તિ કંઈક શબ્દો બોલે, કોઈ ડાયલોગ બોલે, ત્યારે આ રીતે બે ડોટ મૂકેલા હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને, ઘણા બધા લોકોને આનો ખબર નથી હોતું કે આનો યુઝ શું હોય છે. ચલો જોઈએ આપણે. ધ કોલન માર્ક્સ મોર કમ્પ્લીટ પોઝ ધેન સેમી કોલન. કોલન છે એ સેમી કોલન કરતાં એક કમ્પ્લીટનેસ અથવા તો એક પોઝ બતાવે છે વાક્યની અંદર. ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ અ ક્વોટેશન. જ્યારે પણ કોઈ વ્યક્તિના બોલાયેલો ડાયલોગ છે, કોઈ વ્યક્તિના બોલાયેલું વાક્ય છે અથવા તો કોઈ વ્યક્તિનું બોલાયેલું ક્વોટેશન છે, એની પહેલાં ખાસ કરીને કોલનનો યુઝ થાય છે, આ રીતે બંને ડોટનો. ફોર એક્ઝામ્પલ, બેકોન સેઝ, તો બેકોન જે પણ કહે છે, તો એના પછી તમે જોઈ શકો છો કોલન આવ્યું છે, અને પછી બેકોને જે વાક્ય બોલ્યું છે એને આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મૂક્યું છે. આ હું તમને આગળ સમજાવવાની જ છું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ડાયલોગ બોલે છે, કોઈ વાક્ય બોલે છે અથવા તો કોઈ ક્વોટેશન બોલે છે, તો કોઈ પણ વ્યક્તિની બોલાયેલા કોઈ પણ વાક્યને તમે ડબલ ઇન્વર્ટેડ કોમાથી તમે ક્વોટ કરી શકો. રીડિંગ મેક્સ અ ફૂલ મેન, કોમા રાઇટિંગ એન એક્ઝેટ મેન, કોમા સ્પીકિંગ અ રેડી મેન. તો આ બેકોને બોલેલું વાક્ય છે એટલે ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે, અને જ્યારે કોઈ વ્યક્તિનો બોલાયેલો ડાયલોગ શરૂ થાય એની પહેલાં તમે આ રીતે કોલનનો યુઝ કરી શકશો. નેક્સ્ટ છે એરિસ્ટોટલ સેડ કોલન મેન ઇઝ અ સોશિયલ એનિમલ. તો મેન ઇઝ અ સોશિયલ એનિમલ એનો ડાયલોગ છે અને એરિસ્ટોટલે કીધું છે, એટલે આપણે એ ક્વોટેશનની પહેલાં આપણે કોલનનો યુઝ કર્યો છે. ત્યાર પછી આવે છે ટુ ઇન્ટ્રોડ્યુસ અ લિસ્ટ. કોઈ પણ લિસ્ટને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપણે કોલનનો યુઝ કરી શકીએ. ધ સબ્જેક્ટ આઈ લાઈક, તો આપણને ક્યાં સબ્જેક્ટ ગમે છે, જ્યારે કોઈ લિસ્ટ બતાવવાનું છે તો એ લિસ્ટની પહેલાં કોલન આવશે, બે ડોટ આવશે, હિસ્ટ્રી, પોલિટિક્સ, ફિલોસોફી એન્ડ ઇંગ્લિશ. ત્યાર પછી આવે છે ટુ ઇન્ટ્રોડ્યુસ એન એક્સપ્લેનેશન, અ સ્ટેટમેન્ટ ઓર અ પ્લાન. જ્યારે આપણું કોઈ સમજૂતી બતાવવી હોય, સ્ટાર્ટિંગમાં કોઈ સ્ટેટમેન્ટ બતાવવું હોય અથવા તો આપણો કોઈ પ્લાન કોઈને બતાવવો હોય, તો આપણે કોલનનો યુઝ કરી શકીએ. ધ રીઝન ફોર માય ડીલે ઇન ધીસ, કે મને મોડું શું કામ થયું, પછી કોલન આવશે અને પછી પોતાનું રીઝન કે પોતાનું સ્ટેટમેન્ટ આવશે. આઈ ડીડન્ટ ગેટ અપ અર્લી ટુડે, આજે મારાથી મોડું ન ઉઠાયું એટલે મારે મોડું થઈ ગયું. તો આ રીતે આપણે કોલનનો યુઝ કરશું. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન માર્ક, જેને ઇન્ટ્રોગેશન માર્ક પણ કહેવાય છે, ગુજરાતીમાં એને પ્રશ્નાર્થ ચિહ્ન પણ કહેવાય છે. તો તમને બધાને ખબર હશે કે જ્યારે કોઈ પણ વર્બથી પ્રશ્ન શરૂ થાય અથવા તો કોઈ પણ ડબલ્યુએચ વર્ડથી, ડબલ્યુએચ વર્ડ, હાઉ, હાઉ મેની, હાઉ મચ, આ રીતે સેન્ટેન્સ શરૂ થાય ત્યારે આપણે છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકીએ છીએ. તો ક્વેશ્ચન માર્ક કઈ કઈ જગ્યાએ મૂકાશે એ જોઈ લઈએ આપણે. ઇટ ઇઝ યુઝડ આફ્ટર અ ડાયરેક્ટ ક્વેશ્ચન, જ્યારે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે તો છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકશું આપણે. ફોર એક્ઝામ્પલ, વોટ આર યુ ડુઈંગ હિયર. તમે જોયું છે કે ડબલ્યુએચ વર્ડથી પ્રશ્ન શરૂ થયો છે, તો એક્ઝામમાં તમને આ રીતે ડબલ્યુએચ વર્ડથી અથવા તો કોઈ એમ ઇઝ આર, વોઝ, વેર, હેવ, હેઝ, એનાથી પ્રશ્ન શરૂ થયેલો હોય, શેલ, વિલથી, તો છેલ્લે તમારે વાક્યને અંતે ક્વેશ્ચન માર્ક મૂકવાનું રહેશે. હેવ યુ વિઝિટેડ ધીસ પ્લેસ, અહીંયા છેલ્લે ક્વેશ્ચન માર્ક છે, કેમ કે પ્રશ્ન પૂછ્યો છે. તમે આ પ્લેસની મુલાકાત લીધી છે. ડુ યુ ગો ટુ માર્કેટ, તમે માર્કેટમાં જાઓ છો, તો એ પણ એક પ્રશ્ન છે. તો ડુ, ડઝ, ડીડ, એમ ઇઝ આર, વોઝ, વેર, શેલ, વિલ, હેવ, હેઝ, હેડ, આ બધાથી જ્યારે પણ પ્રશ્નની શરૂઆત થાય તો છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. નો ઇન્ટ્રોગેશન માર્ક ઇઝ યુઝડ આફ્ટર એન ઇનડાયરેક્ટ ક્વેશ્ચન. હવે ઇનડાયરેક્ટ સ્પીચ પછી ક્યારેય ક્વેશ્ચન માર્ક આવતો નથી, તો એવા એક્ઝામ્પલ્સ મેં 3-4 મૂક્યા છે, તો જોઈ લઈએ આપણે. સી આસ્ક્ડ મી વેર આઈ વોઝ પ્રેઝન્ટ ધેર, એમણે મને પૂછ્યું કે હું ક્યારે ત્યાં પ્રેઝન્ટ હતો. તો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્યારેય ક્વેશ્ચન માર્ક આવતો નથી. હી ઇન્ક્વાયર્ડ યુ વેર
સી હેડ એની ન્યૂઝ ફ્રોમ અર બોસ. તો એમણે ઇન્ક્વાયરી કરી કે કદાચ એની પાસે એના બોસનો કોઈ ન્યૂઝ હોય. તો આ પણ એક પ્રશ્ન છે, પણ ઇનડાયરેક્ટ સ્પીચ છે એટલે ફૂલ સ્ટોપ આવશે, ક્વેશ્ચન માર્ક નહીં આવે. આઈ વોન્ટેડ ટુ નો વેર સી હેડ ગોન, અહીંયા પણ ફૂલ સ્ટોપ આવશે. ઇન્ટ્રોગેશન માર્ક ઇઝ નોટ યુઝડ આફ્ટર અ પોલાઇટ રિક્વેસ્ટ, કદાચ કોઈ વ્યક્તિ રિક્વેસ્ટ કરે છે તો એના પછી પણ કોઈ ક્વેશ્ચન માર્ક નહીં આવે. વુડ યુ માઇન્ડ ટેલિંગ મી યોર નેમ, શું તમે, તમને વાંધો ન હોય તો તમે તમારું નામ મને કહેશો. તો અહીંયા ક્વેશ્ચન છે પણ એક રિક્વેસ્ટ કરી છે એટલે ઇન્ટ્રોગેશન માર્ક એટલે કે ક્વેશ્ચન માર્ક નહીં આવે, જસ્ટ ફૂલ સ્ટોપ આવશે. ત્યાર પછી આવે છે ઇન્ટ્રોગેશન માર્ક નું ડિસ્કશન કમ્પ્લીટ કર્યું છે, હવે જોયું છે એક્સક્લેમેશન માર્ક. તમને ખબર છે કે આપણી અંદરથી નીકળતી, અચાનક નીકળતી કોઈ હેપીનેસ, સોરો, કોઈ થ્રેટ, કોઈ ડર એટલે કે કોઈ ફિયર ની અચાનક જ કોઈ સરપ્રાઈઝની ફિલિંગ્સ નીકળશે તો આપણે છેલ્લે એક્સક્લેમેશન માર્કનો યુઝ કરીએ છીએ. તો એનો યુઝ છે, ઇટ ઇઝ યુઝડ એટ ધ એન્ડ ઓફ ધ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એન્ડ ઇન્ટરજેક્શન્સ એક્સપ્રેસિંગ સમ સડન ઇમોશન્સ. ઇન્ટરજેક્શન્સ કોને કહેવાય છે? તો આપણે ઘણીવાર યુઝ કરીએ છીએ વાવ, વોટ અ સીન, કોંગ્રેચ્યુલેશન્સ, હેપી બર્થડે, ગુડ મોર્નિંગ. તો આવા શબ્દોની પાછળ આપણે એક્સક્લેમેશન માર્ક મૂકવાનો છે. એક્ઝામ્પલ્સ જોયે છે, વોટ અ ગ્રેટ બ્યુટી. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વોટ અ ગ્રેટ બ્યુટી, શું સુંદરતા છે, તો છેલ્લે એક્સક્લેમેશન માર્ક આવશે. વોટ અ ટ્રેજેડી, તો અહીંયા પણ એક્સક્લેમેશન માર્ક આવશે. વોટ અ ગ્રેટ વિક્ટરી, અહીંયા પણ એક્સક્લેમેશન માર્ક આવશે. હેલો, હેલોની પાછળ ઓલવેઝ એક્સક્લેમેશન માર્ક આવે છે. ગુડ લક, એક બેસ્ટ વિશિસ આપીએ છીએ, ગુડ લક કયો, બેસ્ટ ઓફ લક કયો, બધાની પાછળ એક્સક્લેમેશન માર્ક આવશે. કોંગ્રેચ્યુલેશન્સ, ઇટ મે બી યુઝડ આફ્ટર અ શોર્ટ ઓર્ડર, કદાચ તમે કોઈ વ્યક્તિને એક નાનો ઓર્ડર કરો છો તો એની પાછળ પણ એક્સક્લેમેશન માર્ક આવી શકે. શટઅપ, સ્ટોપ ધેર, કમ યર, વેઇટ, તો આ રીતે એક્સક્લેમેશન માર્કનો આપણે યુઝ કરશું. ત્યાર પછી આવે છે એક્સક્લેમેશન માર્કની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમા, બરાબર. દે આર યુઝ ટુ ઇન્ડિકેટ ડાયરેક્ટ સ્પીચ, જ્યારે કોઈ વ્યક્તિનું બોલાયેલું વાક્ય હશે તો એની આગળ પાછળ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકશું. પદ્મા સેડ, આઈ હેવ નેવર સીન સચ અ બ્યુટિફુલ ગર્લ. પદ્માએ કીધું છે કે મેં ક્યારેય આવી બ્યુટિફુલ ગર્લ નથી જોઈ. તો આ જે સેન્ટેન્સ છે એ પદ્માનું બોલાયેલું વાક્ય છે એટલે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકશું. ત્યાર પછી આવે છે ડીડ યુ પોસ્ટ ધ લેટર, કાવ્યા સેડ ટુ મી, કાવ્યાએ મને કીધું કે તમે આ લેટર પોસ્ટ કરી દેશો. તો જ્યારે કોઈ વ્યક્તિનું બોલાયેલું વાક્ય હોય તો આપણે એને ડબલ ઇન્વર્ટેડ કોમાથી આપણે કોટ કરશું. હી સેડ આઈ હેવ નથિંગ ટુ સ્પીક ફર્ધર, તો આને પણ વાક્યોને પણ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમાથી કોટ કર્યું છે. ત્યાર પછી આવે છે ધ યુઝ ઓફ કેપિટલ લેટર્સ, તમારે વાક્યમાં કયા સ્પેલિંગની આગળ કેપિટલ લેટરનો યુઝ કરવાનો છે એ ખાસ જરૂરી છે, કેમ કે એક્ઝામમાં તમને લોકોને કોઈ પણ પંક્ચ્યુએશન માર્ક્સ નહીં આપે, કોઈ લેટર કેપિટલ નહીં હોય. તો તમારે એ લેટરને કેપિટલ પણ કરવાનો રહેશે અને પંક્ચ્યુએશન માર્ક્સ પણ યુઝ કરવાનો રહેશે. એટ ધ બિગિનિંગ ઓફ અ સેન્ટેન્સ, વાક્યની શરૂઆતનો પહેલો લેટર હંમેશા કેપિટલ આવશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં દરેક ફર્સ્ટ લેટરને મેં બોલ્ડ ફોન્ટમાં કરી દીધું છે, ડાર્ક બ્લેક અક્ષરમાં કર્યું છે, તમને ખ્યાલ આવી જશે. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. તો આ રીતે વાક્યની શરૂઆતનો પહેલો લેટર હંમેશા કેપિટલ આવશે. ફોર નેમ્સ ઓફ પીપલ, પ્લેસીસ, માઉન્ટેન્સ એન્ડ રિવર્સ, જ્યારે કોઈ વ્યક્તિઓના નામ, જગ્યાઓના નામ, પર્વતોના નામ કે નદીઓના નામની આગળ આપણે ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. રાજીવ ગાંધી, તો આર કેપિટલ છે, ગાંધી સરનેમ છે એટલે ફર્સ્ટ લેટર કેપિટલ છે. મધર ટેરેસા, એમ કેપિટલ છે, ટેરેસાનો ટી કેપિટલ છે. કોઈ પણ વ્યક્તિના નામનો પહેલો લેટર કેપિટલ અને કોઈ પણ વ્યક્તિની અટક એટલે કે સરનેમનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. દિલ્હી એટલે કે દિલ્હી, તો દિલ્હીનો ફર્સ્ટ લેટર કેપિટલ છે. હૈદરાબાદ, ફર્સ્ટ લેટર એચ કેપિટલ. ધ હિમાલયસ, માઉન્ટેન રેન્જ, પર્વતમાળાઓની વાત કરી છે, ધમાં ટી કેપિટલ, હિમાલયસમાં એચ કેપિટલ. ધ ગોદાવરી, નદીનું નામ છે તો ટી કેપિટલ અને જી કેપિટલ. તો આ રીતે કોઈ પણ વ્યક્તિનું નામ, જગ્યાનું નામ, પર્વત, નદી, કોઈ બિલ્ડિંગનું નામ, કોઈ સિટીનું નામ, તો એનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે સ્પેલિંગનો. ત્યાર પછી આવે છે ફોર ધ નેમ્સ ઓફ એડજેક્ટિવ્સ ઇન્ક્લુડિંગ નેશનાલિટી, જે એડજેક્ટિવ્સ જે બતાવે છે જે વ્યક્તિની નેશનાલિટી, પોતાના રાષ્ટ્રીયતા બતાવે છે, તો એના માટે ઇન્ડિયા ઇન્ડિયન, અમેરિકા અમેરિકન, કેનેડા કેનેડિયન. તો કન્ટ્રીના નામની પહેલાં અને નેશનાલિટીની પહેલાં પણ આપણે કેપિટલ લેટર યુઝ કરશું.
ત્યાર પછી છે ફોર ધ નેમ્સ ઓફ ડેઇઝ મંથ્સ ફેસ્ટિવલ્સ એન્ડ હિસ્ટોરિકલ પીરિયડ્સ. દિવસોના નામ એટલે કે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે અને ફરીથી સન્ડે. તો મંડે ટુ સન્ડે વચ્ચેના કોઈ પણ સ્પેલિંગનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે, તમે વાક્યમાં ગમે ત્યાં યુઝ કરો. ત્યાર પછી આવે છે જાન્યુઆરી ટુ ડિસેમ્બર મહિનો કોઈ પણ હોય એનો ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. ત્યાર પછી કોઈ પણ ફેસ્ટિવલ છે, તહેવાર છે તો એનો પણ ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. ત્યાર પછી કોઈ પીરિયડ છે તો એનો પણ ફર્સ્ટ લેટર કેપિટલ આવશે. અહીંયા મેં એક્ઝામ્પલ્સ ઘણા બધા આપ્યા છે, જોઈએ આપણે. મંડે, સન્ડે, ડિસેમ્બર, માર્ચ, દિવાળી, હોલી, ધ મિડલ એજ, ધ ફ્રેન્ચ રિવોલ્યુશન, ધ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ, ધ રિપબ્લિક ડે, ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તો આ રીતે ઐતિહાસિક પીરિયડ, કોઈ ફેસ્ટિવલ એટલે કે તહેવાર, કોઈ મહિનાઓ અથવા તો દિવસોના નામ આગળ કેપિટલ આવશે. ત્યાર પછી છે ફોર ધ નેમ્સ ઓફ બુક્સ, પ્લેસ એન્ડ વર્ક ઓફ આર્ટ. કોઈ વ્યક્તિની લખાયેલી બુક છે, કોઈ નાટક છે અથવા તો કોઈ પણ બુકનું ટાઇટલ છે તો એની નામ આગળ આપણે કેપિટલ લેટર યુઝ કરશું. ધ રામાયણ, ધ બાઇબલ, ધ મહાભારત, ધ તાજમહેલ, એઝ યુ લાઇક ઇટ બુકનું નામ છે, કિંગ લિયર એ પણ બુકનું નામ છે. તો આ રીતે આપણે કોઈપણ બુક્સ અને વર્ક ઓફ આર્ટ એટલે કે કોઈપણ ટ્રેજેડી, કોઈ કોમેડી, કોઈ પોએટ્રી, કોઈ એસે, કોઈ આર્ટિકલ એના ફર્સ્ટ લેટર કેપિટલ કરશું. ફોર ધ ટાઇટલ ઓફ ધ પીપલ, જે લોકોને કોઈ એક ડિગ્રી, કોઈ સ્ટેટસ આપેલું છે તો એની આગળ પણ ધ લાગશે અને પ્લસ એ કેપિટલ હશે. ધ કિંગ ઓફ ઇન્ડિયા, ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ધ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. તો આ રીતે વ્યક્તિની પોસ્ટ જે પણ છે તો એની આગળ કેપિટલ લેટર આવશે. નેક્સ્ટ આવે છે, અહીંયા આપણે દરેક પંક્ચ્યુએશન માર્ક્સ અને ક્યાં કેપિટલ લેટરનો યુઝ કરવો, ક્યાં સ્મોલ લેટરનો યુઝ કરવો મેં તમને સમજાવ્યું છે. હવે આપણે અહીંયા પાંચેક જેવા સેન્ટેન્સ એની એક્સરસાઇઝ કરવાની છે. તો એક્ઝામમાં તમને આ રીતે પૂછાશે, પાંચ વાક્યો પૂછાશે, કાં તો તમને પાંચ માર્કનો ચાર પાંચ લાઈનનો પેરેગ્રાફ પૂછે અને એને તમારે પંક્ચ્યુએશન માર્ક મૂકવાના છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કેપિટલ લેટર કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ, નો આઈ ડોન્ટ નો હિમ પર્સનલી બટ આઈ નો હિમ વેરી વેલ બાય સાઇટ. આ રીતે તમને વાક્ય આપેલું હશે. અહીંયા તમે જોઈ શકો છો કોઈ પણ લેટર કેપિટલ નથી, ક્યાંય પણ પંક્ચ્યુએશન માર્કનો યુઝ નથી કર્યો. તો અહીંયા આપણે પંક્ચ્યુએશન માર્ક અને કેપિટલ લેટરનો યુઝ કરશું. તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું. પહેલું નો છે તો મેં તમને હમણાં સમજાવ્યું, કોઈ પણ સેન્ટેન્સનું સ્ટાર્ટિંગ કેપિટલ લેટરથી થાય છે તો નોનું એન કેપિટલ કરશું. નો પછી વાક્ય શરૂ થાય છે એટલે નો પછી કોમા મૂકશું. આઈ છે હંમેશા દરેક સેન્ટેન્સમાં આઈનો ગમે ત્યાં યુઝ થાય, ફર્સ્ટ પર્સન છે, ઓલવેઝ કેપિટલ આવશે. આઈ ડોન્ટ નો, તો ડોન્ટમાં પણ તમે જોઈ શકો છો એન અને ટી વચ્ચે જે કોમાની સાઇન નથી, શોર્ટ ફોર્મનું મેં તમને હમણાં સમજાવ્યું હતું તો અહીંયા ત્યાં પણ એક કોમાની સાઇન આવશે. આઈ ડોન્ટ નો હિમ પર્સનલી, હજી વાક્ય પૂરું નથી થયું, બટની પહેલાં કોમા આવશે તો મેં કોમા મૂક્યું છે. બટ આઈ નો, આઈ છે કેપિટલ કર્યો છે. આઈ નો હિમ વેરી વેલ બાય સાઇટ, બાય સાઇટ પછી વાક્ય પૂરું થઈ જાય છે એટલે ફૂલ સ્ટોપ મૂકશું. નેક્સ્ટ સેન્ટેન્સ જોયું છે, વોટ ડુ યુ મીન બાય જસ્ટિસ ઓર ઓનર ઓર વર્ચ્યુ ઓર પેટ્રિયોટિઝમ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વોટનું ડબલ્યુ સ્મોલ છે તો પહેલાં તો કેપિટલ કરવાનું છે. વોટ ડુ યુ મીન બાય જસ્ટિસ ઓર ઓનર ઓર વર્ચ્યુ ઓર પેટ્રિયોટિઝમ. હવે અહીં અલગ અલગ શબ્દો છે પણ બધા જ શબ્દો ઓરથી જોડાયેલા છે, ઓર અને એન્ડથી જોડાયેલા શબ્દો વચ્ચે ક્યાંય કોમા નહીં આવે. આ ડબલ્યુ એચ વર્ડ એટલે કે વર્ડથી પ્રશ્ન શરૂ થયો છે, છેલ્લે આપણે ક્વેશ્ચન માર્ક મૂકવાનો રહેશે. ત્યાર પછી છે વોટ ઇઝ યોર નેમ, સી આસ્ટ. તેણીએ પૂછ્યું છે કે તમારું નામ શું છે. આ ડાયરેક્ટ સ્પીચનું સેન્ટેન્સ છે એટલે સી આસ્ટ, તેણીએ પૂછ્યું છે. શું પૂછ્યું છે? વોટ ઇઝ યોર નેમ. તો વોટ ઇઝ યોર નેમ છે એ તેણીનું બોલાયેલું વાક્ય છે એટલે આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકવાના છે અને ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનો છે. તો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર મેં મૂક્યો છે વોટ ઇઝ માય નેમ અને ક્વેશ્ચન માર્ક કર્યો છે કેમ કે પ્રશ્ન પૂછ્યો છે અને ત્યાર પછી સી આસ્ટ અને પછી ફૂલ સ્ટોપ છે. અહીંયા કોમા મૂકવાનું ભૂલી ગઈ છું તો તમે વચ્ચે કોમા મૂકી દેવાનું છે આ રીતે બે સેન્ટેન્સની વચ્ચે. ત્યાર પછી છે હેલો, ગુડ લક, કોંગ્રેચ્યુલેશન્સ. હવે અહીંયા કોઈ પંક્ચ્યુએશન માર્ક, કોઈ કેપિટલ લેટર યુઝ નથી થયો તો આપણે હેલોમાં એચ કેપિટલ કરશું પછી એક્સક્લેમેશન માર્ક. ગુડ લકમાં જી અને એલ બંને કેપિટલ પછી એક્સક્લેમેશન માર્ક. કોંગ્રેચ્યુલેશન્સનો સી કેપિટલ અને પછી એક્સક્લેમેશન માર્ક. તો આ રીતે વાક્ય કમ્પ્લીટ થયું છે. નેક્સ્ટ આવે છે ઓ ગોડ ગીવ અસ સ્ટ્રેન્થ એન્ડ પાવર. તો ઓ કેપિટલ આવશે. ગોડનો જ્યારે પણ તમે ગોડનો ગમે ત્યાં ઉલ્લેખ કરો જી કેપિટલ આવે છે. ઓ ગોડ પછી કોમા
ગીવ અસ સ્ટ્રેન્થ એન્ડ પાવર, કે અમને હિંમત આપ અને અમને શક્તિ આપ. તો વાક્ય પૂરું થઈ જાય છે એટલે ફૂલ સ્ટોપ મૂક્યું છે. તો આ રીતે તમારે એક્ઝામની અંદર ખાસ કરીને તમને વાક્યો જ પૂછાશે, પણ કદાચ પણ તમને કોઈ વાક્ય કે પેરેગ્રાફ પૂછે તો આ રીતે મેં તમને જે બતાવ્યા એ રીતે કોઈ પણ કેપિટલ લેટર વગરના અને કોઈ પણ પંક્ચ્યુએશન માર્ક્સ વગરના હશે. તમારે એને પ્રોપર જગ્યાએ જ્યાં પણ પંક્ચ્યુએશન માર્ક્સનો યુઝ થાય ત્યાં મૂકવાનો છે. જરૂરી નથી કે તમને દરેક જગ્યાએ ખબર હોય કે અહીંયા કયું પંક્ચ્યુએશન માર્ક આવશે, દરેક જગ્યાએ મૂકવાનું પણ નથી. જ્યાં જરૂર છે ત્યાં પ્રોપર પંક્ચ્યુએશન માર્ક્સ અને પ્રોપર કેપિટલ લેટરનો યુઝ કરવાનો છે. તો આઈ હોપ તમને પંક્ચ્યુએશન માર્ક્સનો ટોપિક ક્લિયરલી સમજાઈ ગયો હશે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. થેન્ક યુ ઓલ, થેન્ક યુ એવરીવન.